યસ મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ સૌ લોકોને આજના દિવસે રામનવમીની હાર્દિક શુભેચ્છાઓ. મિત્રો, વધારે સમય ન બગાડતા આપ જાણો છો કે બહુ ઓછું રેકોર્ડિંગ થઈ શકે છે, રેકોર્ડિંગ થઈ શકે છે, પરંતુ અપલોડ થવામાં ડેટા ઓછો પડતો હોવાથી આપણે ફટાફટ આજના કરંટ અફેર્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો આજે 2 એપ્રિલના કરંટ અફેર્સની આપણે થોડી ઘણી વાતો કરવી છે. મિત્રો, તો ખાસ પેન પેપર લઈને બેસી જાજો, નોટ ડાઉન કરતા જાજો. ઘણા ખરા અગત્યના મુદ્દાઓની ચર્ચા કરશું આપણે. ગઈકાલે જે વિદ્યાર્થીઓને આપણે મેસેજ કરેલા હતા અને એના અનુસંધાને ઘણા ખરા વિદ્યાર્થીઓના રિપ્લાય પણ આવેલા હતા કે સર કરંટ અફેર્સ લેવું છે કે પછી મોટિવેશન સિરીઝ શરૂ કરવી છે. આ બધાના આ બધાને ધ્યાનમાં રાખી મિત્રો, અત્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર આપણે કરંટ અફેર્સની શરૂઆત કરેલી છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ જે એવા છે કે જે લોકો રિપ્લાય આપવાની અંદર શુષ્ક અવસ્થાની અંદર જે રિપ્લાય નથી આવેલા એ લોકોના, પણ ચિંતા ના કરો મિત્રો, આપણે કરંટ અફેર્સની આજથી શરૂઆત કરીએ છીએ અને સમયાંતરે આપણે લોકો મોટિવેશનની પણ થોડી ઘણી વાતો કરતા રહેશું. આપ લોકોનો અભ્યાસ ના બગડે એટલા માટે ખાસ કરંટ અફેર્સ ડેઇલી ચાલુ રાખશું. જે માધ્યમથી શક્ય બને મિત્રો, ફેસબુકના માધ્યમથી શક્ય બને તો ફેસબુક થી, ટેલિગ્રામથી શક્ય બને તો ટેલિગ્રામથી, યુટ્યુબથી શક્ય બને તો યુટ્યુબથી આપ લોકો સુધી પહોંચવાનો એક પ્રયત્ન રાખશું તો વધારે. અને હમણાં થોડો સમય મિત્રો શરૂઆતમાં આપણે મોટિવેશનલ વાતો નહીં કરીએ જેથી આપણો સમય ના બગડે અને ડાયરેક્ટ મુદ્દા ઉપર આપણે આવી જશું. આજે મિત્રો મારે વાત કરવી છે ખૂબ જ અગત્યના ટોપિક જે હમણાં ખૂબ જ લાઇમલાઇટની અંદર છે અને પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અગત્યનો છે. મિત્રો, એ મુદ્દો એટલે કયો? તો એ મુદ્દો એટલે મિત્રો ડિલિમિટેશન કમિશન. યસ મિત્રો, આજે વાત કરવી છે આપણે ડિલિમિટેશન કમિશનની. તો પેલો જ પ્રશ્ન થાય સાહેબ, ડિલિમિટેશન કમિશન શું છે? મિત્રો, ડિલિમિટેશન કમિશન ગુજરાતીમાં આપણે એને પરિસીમન આયોગ કહીએ છીએ. યસ મિત્રો, અને શું કહેવામાં આવે છે? પરિસીમન આયોગ. આ પરિસીમન આયોગ ખરેખર છે શું અને સેના માટે આવું ડિલિમિટેશન કમિશન છે? સેના માટે આ ડિલિમિટેશન કમિશનની નિમણૂક કરવામાં આવે છે? આપણે દરેક ચેક મુદ્દાને કન્સેપ્ટ સાથે સમજવાનો એટલે પ્રયત્ન કરીએ છીએ અને બે પ્રશ્ન પૂછીએ છીએ. મિત્રો, એક પ્રશ્ન કે વોટ, એક તો આ છે શું સાહેબ, અને બીજું વાય, શા માટે આને આપણે સ્ટડી કરવું જોઈએ, શા માટે આ લાઇમલાઇટમાં આવેલો મુદ્દો છે? તો પહેલા આપણે સમજીએ મિત્રો પરિસીમન આયોગ ડિલિમિટેશન કમિશન છે શું. મિત્રો, ડિલિમિટેશન કમિશન છે ને એ સેના માટે છે? સ્પેશિયલી એના માટે છે મિત્રો કે ડિલિમિટેશન કમિશન એ જે તે રાજ્યની અંદર કોઈ પણ રાજ્યની અંદર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર, મિત્રો આ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની લોકસભાની અને રાજ્યસભાની જે સીટ નક્કી કરવામાં આવે છે, લોકસભા અને રાજ્યસભાની જે સીટ નક્કી કરવામાં આવે છે ને એ સીટ નક્કી કરવાનું કામ કોણ કરે છે? મિત્રો, આ પરિસીમન આયોગ કરે છે. વન્સ અગેન, લોકસભા રાજ્યસભાની અંદર આપ લોકો જાણો છો કે ગુજરાત વિધાનસભાની અંદર કેટલી સીટ છે, તો ગુજરાત વિધાનસભાની સીટ નક્કી કરવાની કામગીરી પરિસીમન આયોગ કરશે, ડિલિમિટેશન કમિશન કરશે. દરેકે દરેક રાજ્યની અંદર જે તે વિધાનસભાની કે લોકસભાની સીટ કેટલી હોવી જોઈએ, બાઉન્ડરી કેટલી હોવી જોઈએ એ નક્કી કરવાનું કામ કોણ કરે છે? મિત્રો, પરિસીમન આયોગ કરે છે. આ બાઉન્ડરી નક્કી કરવાનું કામ કરતી હોવાથી મિત્રો આ ડિલિમિટેશન કમિશન છે ને એને એક બીજું નામ પણ આપવામાં આવે છે, બાઉન્ડરી કમિશન. શું નામ આપવામાં આવે છે મિત્રો? સાથે નોંધ કરતા રહેજો, શું નામ આપવામાં આવે છે? બાઉન્ડરી કમિશન પણ કહેવામાં આવે છે મિત્રો. તો ડિલિમિટેશન કે બાઉન્ડરી કમિશન સેના માટે છે? જે તે રાજ્યની અંદર કે દેશની અંદર લોકસભા અને વિધાનસભાની સીટ કેટલી હશે, કેટલી ફાઇનલ સીટ હશે એના માટે આ કમિશન છે. કમિશન મિત્રો હમણાં 2 વખત લાઇમલાઇટમાં આવેલું છે એટલે આપ લોકો સમક્ષ મુદ્દો લઈ આવ્યો છું. થોડા સમય પહેલા આપ જોયું હશે કે જમ્મુ કાશ્મીરને આપણે રાજ્યમાંથી ભાગ પાડી લદાખ અને જમ્મુ કાશ્મીર આ 2 કેન્દ્ર શાસિત પ્રદેશો નક્કી કર્યા. આ કેન્દ્ર શાસિત પ્રદેશો નક્કી કર્યા ત્યારે મિત્રો એની જે વિધાનસભાની સીટ હતી એ સીટ 107 માંથી 114 કરવામાં આવેલી હતી. આ વસ્તુ ન્યૂઝમાં હતી મિત્રો થોડા સમય પહેલા. યસ, આ કામગીરી પણ કોણ કરે છે? પરિસીમન આયોગ કરે છે. ડિલિમિટેશન કમિશન જે છે ને એ આ કામગીરી કરે છે.
ઠીક છે. તો આપણે વાત કરીએ છીએ ડિલિમિટેશન કમિશન, એ લોકસભા રાજ્યસભાની ફાઇનલ સીટ નક્કી કરવાનું કામ કરે છે. ઓકે, ડિલિમિટેશન કમિશન છે મિત્રો, એ કઈ રીતેની રચના કરવામાં આવે છે? યસ, કઈ રીતે રચના કરવામાં આવે છે મિત્રો, ખાસ યાદ રાખજો, થોડો સ્ટેટિક જીકેનો પ્રશ્ન પણ યાદ રાખી લેજો. ડિલિમિટેશન કમિશન ની સ્થાપના રચના મિત્રો એક એક્ટ પસાર કરીને કરવામાં આવે છે. એક્ટ પસાર કરી અને કરવામાં આવે છે. અત્યાર સુધી મિત્રો ભારત દેશની અંદર 4 વખત આવા ડિલિમિટેશન કમિશન એક્ટ બનાવવામાં આવેલા છે. યસ મિત્રો, ડિલિમિટેશન કમિશન એક્ટ જે છે એ અત્યાર સુધી ભારતમાં 4 વખત બનાવવામાં આવેલા છે. એને નોંધ કરવી તો પણ આપ લોકો કરી શકો છો. સૌથી પહેલી વખત ભારતમાં 1952 માં મિત્રો ડિલિમિટેશન કમિશન એક્ટ 1952 માં રજૂ કરવામાં આવેલો હતો, એક્ટ આવ્યો હતો, અને એક્ટ ના આધારે ડિલિમિટેશન કમિશન ની રચના થઈ હતી 1952 ની અંદર. બીજી વખત એક્ટ બહાર પાડવામાં આવ્યો મિત્રો 1962 માં. 1962 ના એક્ટ મુજબ ડિલિમિટેશન કમિશન ની રચના થઈ 1963 માં મિત્રો બીજી વખત. ત્રીજી વખત આ એક્ટ બહાર પાડવામાં આવ્યો મિત્રો 1972 માં, 1972 માં. અને એ 72 ના આધારે ડિલિમિટેશન કમિશન ની રચના થઈ 73 માં. યસ મિત્રો, ત્રીજી વખત. અને ચોથી વખત આ એક્ટ બહાર પાડવામાં આવ્યો છે મિત્રો 2002 માં. અને એના આધારે ડિલિમિટેશન આયોગની રચના, કમિશનની રચના 2002 માં થઈ હતી. તો મિત્રો અત્યાર સુધીમાં 4 વખત ડિલિમિટેશન કમિશન એક્ટ બહાર પાડી અને આ આયોગની રચના કરવામાં આવેલી છે. આ આયોગની રચના કરવામાં આવે તો ઘણી વખત એમ થાય કે સાહેબ તો આની અંદર કોણ હોય, સભ્ય શું હોય, કામગીરી કેવી હોય? ડિલિમિટેશન કમિશન છે મિત્રો એની અંદર મેરલી 3 સભ્ય જ હશે, માત્ર અને માત્ર 3 સભ્યો હશે. ખાસ યાદ રાખજો મિત્રો, આ 3 સભ્યો કોણ હશે ડિલિમિટેશન કમિશન ની અંદર? પેલા સભ્ય તરીકે હશે મિત્રો સુપ્રીમ કોર્ટ ના રિટાયર જજ હશે. કોણ હશે? સુપ્રીમ કોર્ટ ના કોઈ રિટાયર જજ હોય ને એ કેના સભ્ય હશે. બીજા સભ્ય તરીકે કોણ આવશે મિત્રો? તો કે ઇલેક્શન કમિશનર. યસ મિત્રો, ભારતના જે કે ઇલેક્શન કમિશનર જે એ ઇલેક્શન કમિશનર હશે. અને સેન્ટ્રલ ઇલેક્શન કમિશન ની વાત કરું છું મિત્રો. અને ત્રીજા સભ્ય તરીકે હશે મિત્રો સ્ટેટ ઇલેક્શન કમિશનર. યસ મિત્રો, સ્ટેટ ઇલેક્શન કમિશનર. આ 3 જ સભ્યોની ટીમ બનાવવામાં આવે છે. અને આ 3 સભ્યની જે ટીમ છે એ ડિલિમિટેશન કમિશન કહેવામાં આવે છે મિત્રો. અને આ જે ડિલિમિટેશન કમિશન છે ને મિત્રો એ એક એવી ઇન્ડિપેન્ડન્ટ બોડી છે. યસ મિત્રો, આ એક એવી ઇન્ડિપેન્ડન્ટ બોડી છે કે જેને દેશના કોઈ પણ કાયદા કે કોઈ પણ કોર્ટની અંદર એને ચેલેન્જ કરી શકાતી નથી. યસ મિત્રો, ખાસ યાદ રાખજો, ડિલિમિટેશન કમિશનને દેશના કોઈ પણ કાયદા કે કોઈ પણ લો અંતર્ગત એને ચેલેન્જ કરી શકાતી નથી. ઇટ્સ ઇન્ડિપેન્ડન્ટ બોડી. આ ઇન્ડિપેન્ડન્ટ બોડી છે જેને તમે ક્યારેય ચેલેન્જ કરી શકવાના નથી. તો આ વસ્તુ આપ લોકો મગજમાં રાખજો. ફરી પાછા તો આપણે વાત કરી મિત્રો ડિલિમિટેશન કમિશન. પરિસીમન આયોગ સીમા નક્કી કરે છે, લોકસભા રાજ્યસભાની સીટ નક્કી કરે છે. 3 મેમ્બર હોય છે એની અંદર. અને હંમેશને માટે કાયદો પસાર કરી અને કરવામાં આવે છે. આ તો વાત થઈ મિત્રો વોટની. પણ બીજો પ્રશ્ન છે વાય, શા માટે અત્યારે લાઇમલાઇટમાં છે મિત્રો? એનું કારણ છે, જમ્મુ કાશ્મીરમાં આપણે વાત કરી કે થોડા સમય પહેલા લાઇમલાઇટમાં હતી, વર્તમાનમાં વળી પાછું મિત્રો ગયા મહિનાની અંદર માર્ચ મહિનામાં ભારતના 4 રાજ્યો. કયા કયા 4 રાજ્યો મિત્રો? એક લખી નાખજો ફટાફટ, અરુણાચલ પ્રદેશ. બીજું રાજ્ય છે મિત્રો આસામ. ત્રીજું રાજ્ય મિત્રો મણિપુર. અને ચોથું છે મિત્રો નાગાલેન્ડ. યસ મિત્રો, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર અને નાગાલેન્ડ માટે વિધાનસભાની સીટ નક્કી કરવા માટે આ આયોગની ફરી પાછી રચના કરવામાં આવેલી છે વર્તમાનમાં. એટલે લાઇમલાઇટમાં છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ ખાસ એટલા માટે યાદ રાખવાનું છે કે જમ્મુ એન્ડ કાશ્મીર છે ને એના માટેનું આયોગની રચના પેલા થઈ ગઈ હતી, એટલે એ અલગ છે, થઈ ગયું છે. અત્યારે આ છે. ખાસ એ પણ યાદ રાખશો મિત્રો કે જમ્મુ કાશ્મીર ને લદ્દાખ
બંને અલગ અલગ થયા. લદ્દાખ માટે અત્યારે કોઈ વ્યવસ્થા નથી. આ એક મુદ્દો એ પણ નોંધ કરી લેજો મિત્રો, આ લદ્દાખ ના બધું આવે એટલે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો સ્ટેટિક જીકેમાં ઘણા ખરા વિદ્યાર્થીઓ જી પૂછો, ઓલું મગજમાં જૂનું આયલો આવે છે કે ભારતમાં રાજ્ય કેટલા, કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા. રાજ્ય મિત્રો 28 થઈ ગયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશો મિત્રો હવે 9 ન યાદ રાખતા હવે 8 યાદ રાખજો. વળી કેતા ની સાહેબ કે 7 અને આ બે એડ થયા જમ્મુ કાશ્મીર લદ્દાખ વાળું, તો સાહેબ 9 ન થાય. 9 થાય મિત્રો, પણ 26મી જાન્યુઆરી 2020 પછીથી દીવ દમણ અને દાદરા નગર હવેલી મિક્સ થઈ ગયા છે. દીવ દમણ અને દાદરા નગર હવેલી ભેગા કરી નાખ્યા છે એટલે હવે કેટલા છે, 8 છે મિત્રો. સ્ટેટિક જીકે છે, અભિગ્રહસા રાખજો, બધાને ખબર જ હશે. એટલે આ મુદ્દાની કે જાજી ચર્ચા નથી કરતા, પરંતુ આ ચાર રાજ્ય માટે થઈ અને વર્તમાન સમયની અંદર મિત્રો ડિલિમિટેશન કમિશન છે એની રચના કરવામાં આવેલી છે. એટલે મિત્રો મુદ્દો લાઇમલાઇટ ની અંદર છે. અને આવા જયારે આયોગની રચના થતી હોય તો સ્વાભાવિક રીતે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય મિત્રો એની અંદર પ્રશ્ન પૂછવાની શક્યતા 100% આવતી હોય છે. એટલે આપણે આવા મુદ્દાની ચર્ચા કરીએ છીએ. સો વન્સ અગેન આજનો આ જે ટોપિક હતો એ ડિલિમિટેશન કમિશન મિત્રો. આવી જ થોડી ઘણી વસ્તુઓ મિત્રો આપણે ગઈકાલે વાત કરેલી હતી કે રોજ 10-1 મિનિટ નું આપણે કરંટ અફેર્સ નું સેશન રાખશું. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા સે 15-1 મિનિટ જેટલું કરો, ઘણા બધા વિદ્યાર્થી 20-25 મિનિટ જેવું કરો, પણ જેટલું શક્ય હશે મિત્રો એટલું આને આપણે આગળ વધારવાનો પ્રયત્ન કરશું. તો એક મુદ્દો આપણે મુખ્ય મુદ્દાની ચર્ચા કરશું રોજ મિત્રો, કે જેને આપણે ડેપ્થમાં કન્સેપ્ટ બેઝ સમજવાની જરૂર હોય. અને એક બે ન્યૂઝ આપણે એવા લેશું મિત્રો કે જે સ્ટેટિક જીકે વાળા ન્યૂઝ છે, જે તમારે ડાયરેક્ટ યાદ રાખવા પડતા હશે. તો મિત્રો આ વાત થઈ ડિલિમિટેશન કમિશનની. 2-3 મુદ્દાઓ છે મિત્રો એ સ્ટેટિક જીકે છે, એને પણ આપ લોકો નોંધ કરી લેજો ખાસ. એક અગત્યની વાત કરવી છે મિત્રો આપણે, મિશન પૂર્વોદય. યસ મિત્રો, મિશન પૂર્વોદયા. આ મિશન પૂર્વોદયા સેના માટે છે મિત્રો, ખાસ કરીને આ મિશન ને લગતી વાત છે. એ તો ભારતના બજેટ ની અંદર પણ વાત કરવામાં આવેલી હતી. એક્ચ્યુઅલમાં છે મિશન મિત્રો, મિશન પૂર્વોદયા છે ને એ ખાસ યાદ રાખી લેશું કે સ્ટીલ મંત્રાલયના સહયોગથી. એક તો યાદ રાખશું કયું મંત્રાલય છે, તો કે સ્ટીલ મંત્રાલયના સહયોગથી ઓડિશાની અંદર ભારતને સ્ટીલ હબ બનાવવા માટેની જે કામગીરી શરૂ થઈ છે ને મિત્રો એ આ પ્રક્રિયા છે. ભારતને વિશ્વની અંદર સ્ટીલ હબ બનાવવું છે એના માટેનું જે મિશન છે, મિશનનું નામ શું છે મિત્રો, મિશન પૂર્વોદયા. પરીક્ષાની દ્રષ્ટિકોણથી ખૂબ જ અગત્યનું છે મિત્રો. એનું કારણ છે કે વર્તમાનમાં ભારત જે છે ને મિત્રો એ સ્ટીલના ઉત્પાદનમાં વર્લ્ડમાં ત્રીજા ક્રમે છે. યસ મિત્રો, વિશ્વમાં ત્રીજા ક્રમે આપણે છીએ. સૌથી પહેલા ક્રમે છે મિત્રો ચીન, પેલા ક્રમે ચાઇના છે, બીજા ક્રમે છે મિત્રો યુરોપિયન યુનિયન, અને ત્રીજા ક્રમે છે ભારત. આ ખાસ ચોથા ક્રમે મિત્રો જાપાન આવે છે. તો ભારત અત્યારે વર્લ્ડમાં સ્ટીલના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે છે. કેટલું સ્ટીલનું ઉત્પાદન થાય છે મિત્રો, તો લગભગ આપણે ચાઇનાની અંદર એમ કહેવાય છે કે 900+ મેટ્રિક ટન 900+ મેટ્રિક ટન નું ઉત્પાદન થાય છે, અને ઇન્ડિયાની અંદર 106 નિયર અબાઉટ. ભારતનો ટાર્ગેટ એવો છે મિત્રો કે આવતા 2030 સુધીમાં, 2030 સુધીમાં મિત્રો, 2030 સુધીમાં ભારત 300 મેટ્રિક ટન ઉત્પાદન કરે સ્ટીલનું. આટલી કેપેસિટી કરવી છે, દેટ મીન્સ કે અત્યાર કરતા 3 ગણી કરવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે. એટલે મિત્રો મિશન પૂર્વોદયા લાઇમલાઇટમાં જે સ્ટીલના ઉત્પાદનમાં વધારો કરવા માટે સ્ટીલ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને બીજી વસ્તુ આપણે લખવું હોય તો કે નોંધ કરી નાખજો, આ નીતિ અંતર્ગત ખાસ કરીને આપણે ભારતમાં 2017માં એક સ્ટીલ નીતિ આવેલી. યસ મિત્રો, સ્ટીલ પોલિસી 2017 ની હતી, અને એના ભાગ સ્વરૂપે મિત્રો ઓડિશાની અંદર એક નગર છે જેને કલિંગ નગર કહે છે. કયું નગર છે મિત્રો? કલિંગ નગર. આ ઓડિશાની અંદર આવેલું કલિંગ નગર છે એનો ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યો છે. એ પણ આપણા માટે ખાસ અગત્યનું છે મિત્રો. તો સ્ટેટિક જીકે ની અંદર આપણે આવા 2-3 મુદ્દાઓ, નાના નાના મુદ્દાઓ, કન્સેપ્ટ ની જેમાં જરૂર નથી એની પણ આપણે ચર્ચા કરશું. રોજ એકાદો મુદ્દો કન્સેપ્ટ વાળો અને 3-4 આવા નાના નાના ન્યૂઝ લઈ નાખશું, જેથી કરીને આપણે સરળતાથી બધી વસ્તુઓ તમારા સમક્ષ પહોંચી શકીએ એવો એક પ્રયત્ન કરેલો છે.
મુદ્દો આ અગત્યનો છે મિત્રો, મિશન પૂર્વોદય સાથે સાથે એક વસ્તુ ક્યાંક નોંધ કરવી તો કરી નાખજો મિત્રો, તાજેતરમાં ભારત સરકારે અને આવા પ્રશ્નો પૂછાણા છે, પૂછાઈ ગયા છે ભૂતકાળમાં યુપીએસસી જીપીએસસી ક્લાસ 3 દરેક પરીક્ષાની અંદર, કે વીમા ક્ષેત્રની અંદર, કયા ક્ષેત્રની અંદર મિત્રો, ઇન્સ્યોરન્સ સેક્ટર છે, એ ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર 100% એફડીઆઈ, યસ મિત્રો 100% એફડીઆઈ ની છૂટ કયા ક્ષેત્રમાં આપેલી છે હમણાં, તો કે વીમા ક્ષેત્રની અંદર આપેલી છે, એને પણ આપણે યાદ રાખી લેશું, ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મિત્રો, આ એફડીઆઈ ની 100% છૂટ આપેલી છે, એક આને પણ યાદ રાખી લેશું, ઠીક છે મિત્રો. ઉપરાંત હજી એક મુદ્દો તમારે યાદ રાખવો તો રાખી લો મિત્રો, કે ખાસ કરીને હમણાં થોડા સમયની અંદર લાઇમલાઇટ ની અંદર આવેલો છે કે ઉત્તરાખંડ, યસ મિત્રો ઉત્તરાખંડ લાઇમલાઇટમાં છે, અને આ સ્ટેટિક જીકે તો દરેક પરીક્ષાની અંદર ઉપયોગી થાય મિત્રો. ઉત્તરાખંડની અંદર ઉનાળા માટેની રાજધાની અલગ નક્કી કરવામાં આવેલી છે, યસ મિત્રો ઉત્તરાખંડની અંદર ઉનાળા માટે, વિચારો આવું પહેલા જમ્મુ કાશ્મીરની અંદર હતું મિત્રો શિયાળા ઉનાળાની રાજધાની અલગ અલગ હતી, હવે ઉત્તરાખંડની અંદર ઉનાળાની રાજધાની મિત્રો ગેરસેન, કોને નક્કી કરવામાં આવેલી છે, ગેરસેન જે છે એ ઉનાળાની રાજધાની તરીકે કામ કરશે, અને મિત્રો રાબેતા મુજબ જે છે કે શિયાળાની અંદર એની રાજધાની તો આપ લોકોને ખબર જ છે, કઈ છે તો કે દેહરાદૂન, યસ મિત્રો ઉત્તરાખંડની અંદર હવે બબ્બે રાજધાની કામ કરશે, ઉનાળાની અંદર ગેરસેન અને શિયાળાની અંદર કઈ દેહરાદૂન, સ્ટેટિક જીકે ની અંદર આ મુદ્દો પણ યાદ રાખી લેશું મિત્રો. એક મુદ્દો એ પણ અગત્યનો છે, વર્તમાનમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, યસ મિત્રો આને પણ યાદ રાખવાની જરૂર છે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જેને પોતાના 4 વર્ષ પૂરા કરેલા છે, લાઇમલાઇટમાં છે મિત્રો કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 4 વર્ષ પૂરા કરેલા હતા, એટલે એના અનુસંધાને મિત્રો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનું 4થું રાષ્ટ્રીય સંમેલન ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ ગયું, અને ક્યાં યોજાયું, ઉદયપુરની અંદર મિત્રો 4થું સંમેલન હતું. આ માત્ર એક અગત્યના મુદ્દા તરીકે યાદ રાખવાનો છે, સ્ટેટિક જીકે ની આપણે વાત કરી છે મિત્રો એટલે કન્સેપ્ટ નથી સમજતાના, 4th ઉદયપુરની અંદર 4થું સંમેલન હતું, સેના માટે છે આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના મિત્રો, આપ બધાને ખબર હશે કે ખરીફ પાક રવિ પાક અને બાગાયતી કોમર્શિયલ પાકો છે, તો ખરીફ પાક એના માટે કેટલા ટકા, તો કે ખરીફ પાક માટે 2% પ્રીમિયમ હતું, રવિ પાક માટે 1.5% હતું, બાગાયતી અને કોમર્શિયલ પાક છે એના માટે 5% પ્રીમિયમ હતું. આ વસ્તુ આપ બધા જાણો છો, તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એને પણ આ તબક્કે આપણે લોકો યાદ કરી લેશું, અને સ્ટેટિક જીકે ની અંદર લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મિત્રો એક મુદ્દો એ પણ અગત્યનો છે, એ હમણાં વર્તમાનમાં સરકારે સ્વદેશી ગાય પર શોધ કરવા માટે એક આખો પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે, યસ મિત્રો ખાસ યાદ રાખી લેજો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ મુદ્દો પણ અગત્યનો સાબિત થશે, કે આપણી જે સ્વદેશી ગાય છે ને એ સ્વદેશી ગાય પર શોધ કરવા માટે, આપણે બધા જાણીએ છીએ દેશી ગાય, આ દેશી ગાય ઉપર શોધ કરવા માટે ભારત સરકારે એક કાર્યક્રમ લોન્ચ કરેલો હતો મિત્રો, જેનું નામ છે સૂત્રપિક, યસ શું નામ છે મિત્રો, સૂત્ર પીક નામનો જે કાર્યક્રમ છે એ લોન્ચ કરેલો છે. શું છે સૂત્ર પીક, ક્યાંક લખવું હોય તો લખી નાખો મિત્રો, સાયન્ટિફિક યુટિલાઇઝેશન, યસ મિત્રો ફટાફટ લખી નાખજો, સાયન્ટિફિક યુટિલાઇઝેશન, સાયન્ટિફિક યુટિલાઇઝેશન થ્રુ રિસર્ચ, થ્રુ રિસર્ચ ઓગમેન્ટેશન, થ્રુ રિસર્ચ ઓગમેન્ટેશન, થ્રુ રિસર્ચ ઓગમેન્ટેશન પ્રાઇમ પ્રોડક્ટ ફ્રોમ ઇન્ડિજિનિયસ કાઉ, પ્રાઇમ પ્રોડક્ટ ફ્રોમ ઇન્ડિજિનિયસ કાઉ,
યસ મિત્રો, ઇન્ડિજિનિયસ મેન કે સ્વદેશી કાવ, આ આખું એનું ફૂલ ફોર્મ છે મિત્રો. સૂત્ર પીક કાર્યક્રમ પણ અત્યારે લાઇમલાઇટમાં છે. ફેક્ચ્યુઅલ ડેટા તરીકે આપણે આને ધ્યાન રાખી લેશું કે ગાયની અંદર રહેલા પાંચ અગત્યના જે તત્વો છે, આપ બધા જાણો છો કે ગાય છે સ્વદેશી ગાય. એ ગાયનું દૂધ હોય, દહીં હોય, ગૌમૂત્ર હોય, ગોબર હોય, એના અંદરથી બનતું ઘી છે, એના તત્વો અલગ છે. તો એના માટે આ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવેલો છે. એને પણ આપણે સ્ટેટિક જીકેના પોર્શનથી યાદ કરી લેવો ખબર મિત્રો. તો આજના દિવસમાં અહીંયા સુધી રાખશું. ફરી પાછા આવતીકાલે મળશું સવારના વહેલી સવારે આવા જ કરંટ અફેર્સના મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપજો. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. સ્ટે સેફ, સ્ટે સિક્યોર. ઘરમાં રહો મિત્રો, સુરક્ષિત રહો, સલામત રહો. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય ગુજરાત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર મિત્રો.